नमस्ते मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपणे कॉमन प्रवेश परीक्षा एटले के कॉमन एंट्रन्स टेस्ट विषे माहिती मेळवीशुं। तो ते अंगेनो नोटिफिकेशन आवी गयुं छे। तो वीडियो ने शुरू करिए ते पहेला जो आपणे आ यूट्यूब चैनल पर नवा आवेला होय तो वीडियो ने लाइक करी, चेनल ने सब्सक्राइब करी, बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण आवी ज अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, राज्य परीक्षा बोर्ड द्वारा कॉमन प्रवेश परीक्षा माटेनी नोटिफिकेशन जाहिर करी देवामां आवेल छे, जे अंतर्गत धोरण 6 थी लई अने 12 सुधीनुं मफत शिक्षण मेळवी शकाय छे। तो ते अंગેની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। તો નોટિફિકેશન અંગેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારા બાળકને આ કોમન પ્રવેશ પરીક્ષા અપાવવા માંગતા હોય તો તે અંગેનું જે જાહેરનામું એટલે કે નોટિફિકેશન બહાર પડેલ છે તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। तो मित्रों, राज्य परीक्षा बोर्ड द्वारा कॉमन प्रवेश परीक्षा 2023-24 जाहिरनामु बहार पाड़वामां आवेल छे, जे अंतर्गत ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल, ज्ञान शक्ति ट्राइबल रेसिडेंशियल स्कूल, ज्ञान सेतु डे स्कूल, रक्षा शक्ति स्कूल अने मॉडल स्कूल, तो आ शाळाओमां धोरण 6 प्रवेश माटेनी आ कॉमन परीक्षानुं आयोजन करवामां आवेलुं छे। अने ते अंगेनुं जे नोटिफिकेशन छे ते तारीख 20/3/2023 ना रोज जाहेर करी देवामां आवेल छे। तो विगतवार माहिती आपणे जोईए। तो मित्रों, राज्य सरकार द्वारा वर्ष 2023-24 शैक्षणिक सत्र थी ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल, ज्ञान शक्ति ट्राइबल रेसिडेंशियल स्कूल, ज्ञान सेतु डे स्कूल અને રક્ષા શક્તિ સ્કૂલ વિવિધ રાજ્ય સરકારની યોજના હેઠળ શરૂ થનાર છે। તો સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ, તો આ શાળાઓમાં ધોરણ 1-5 અભ્યાસ પૂર્ણ કરી અને તે વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલની શાળાઓમાં ધોરણ 6 કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવેલું છે। તો મિત્રો, આ પ્રમાણે જે આ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ હોય તેમાં ધોરણ 1-5 અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ 6 અભ્યાસ મેળવવા માટે આ જે વિવિધ સ્કૂલો છે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ જેવી જે સરકારની વિવિધ સ્કૂલો છે તેમાં ધોરણ 6 પ્રવેશ મેળવવા માટે આ કોમન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। તો મિત્રો, તેમાં આપણે આગળ જોઈએ કે આ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ 6 પ્રવેશ માટે એક કોમન પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે, જેનો કાર્યક્રમ નીચે મુજબ છે। તો મિત્રો, આપણે તેનો કાર્યક્રમ જોઈ લઈએ। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જાહેરનામું બહાર પાડવાની તારીખ છે। તો તારીખ 20/3/2023 રોજ આ અંગેનું જાહેરનામું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ છે। ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો કયો। તો મિત્રો, ઉમેદવારો માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો જોઈએ તો 23/3/2023 લઈ અને 5/4/2023 સુધી આ જે કોમન પ્રવેશ પરીક્ષા છે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી આગળ જોઈએ તો પરીક્ષા ફીની વિગત છે। તો આના માટે કોઈ પણ પ્રવેશ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં, તો આ એકદમ નિઃશુલ્ક છે। અને પરીક્ષાની તારીખની વાત કરીએ તો મિત્રો, 27/4/2023 રોજ આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે આ પ્રવેશ માટેની યોગ્યતા શું। તો સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1-5 અભ્યાસ કરેલો હોય તથા ધોરણ 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ છે તે ઉપરોક્ત તમામ શાળાઓ એટલે કે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન સેતુ ડે સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ આ શાળાઓમાં છે તે ધોરણ 6 કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે અને આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6 તેઓને પ્રવેશ આપવામાં આવશે। અને ત્યારબાદ આગળ વાત કરીએ તો જે લોકો સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળાઓમાં ધોરણ 5 અભ્યાસ પૂર્ણ કરેલો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલના ધોરણ 6 પ્રવેશ માટેની આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે અને આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે તેમને ધોરણ 6 પ્રવેશ આપવામાં આવશે। તો મિત્રો, આમ
જે સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેઓને આ તમામે તમામ સ્કૂલમાં પ્રવેશ મળવા પાત્ર થશે. જ્યારે ખાનગી અથવા તો સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય કે ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તો તેવા વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલનું જે ધોરણ 6 નો પ્રવેશ છે તે માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે અને તેના મેરિટના આધારે તેઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પરીક્ષા ફીની વિગત. તો મિત્રો આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા એકદમ નિઃશુલ્ક છે, તો તેના માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. તો જો તમે પણ તમારા બાળકને આ પરીક્ષા આપવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ પ્રવેશ પરીક્ષાની કસોટીનું માળખું કયા પ્રકારનું રહેશે. તો મિત્રો આ પ્રવેશ પરીક્ષા એક બહુવિકલ્પ સ્વરૂપની વિવિધ હેતુલક્ષી સ્વરૂપના એટલે કે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન MCQ બેઝ રહેશે અને પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે 120 ગુણનું હશે અને તેના માટેનો સમય છે તે 150 મિનિટનો રહેશે. પ્રવેશ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો આ પ્રવેશ પરીક્ષા ધોરણ 5ના અભ્યાસક્રમ પર રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો આ પ્રવેશ પરીક્ષા છે તે ધોરણ 5ના અભ્યાસક્રમ પર રહેશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષયના તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષયને આધારિત પ્રશ્નો રહેશે. અને મિત્રો આ પ્રવેશ પરીક્ષામાં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે, તો તેનું ગુણભારાંક પણ આપણે જોઈ લઈએ. જેમાં ક્રમ નંબર 1 ઉપર છે કે તાર્કિક ક્ષમતા કસોટી માટેના 30 પ્રશ્નો હશે અને તેનું ગુણભારાંક 30 ગુણનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગણિત સજ્જતા માટેના છે તે 30 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટેનું ગુણભારાંક પણ 30 ગુણ રહેશે. ત્યારબાદ પર્યાવરણનું જોઈએ તો પર્યાવરણનું ગુણભારાંક જે 20 પ્રશ્નો અને 20 ગુણ રહેશે. ગુજરાતી છે તો ગુજરાતીના 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેના માટેનું ગુણભારાંક 20નું રહેશે. અને છેલ્લે અંગ્રેજી તથા હિન્દીનું જોઈએ તો તેના માટે પણ 20 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનું ગુણભારાંક પણ 20 ગુણનું રહેશે. તો આમ ટોટલ 120 ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે અને તેના માટે 150 મિનિટનો સમય બાળકોને આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષા કેન્દ્રની વાત કરીએ તો પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી કે પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને ઉમેદવારો બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે. અને ત્યારબાદ છેલ્લે મિત્રો આપણે શાળા પસંદગીની વાત કરી લઈએ તો આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે આ શાળાઓમાં પ્રવેશ માટે કરવામાં આવેલી જોગવાઈ તેમજ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે તે પ્રમાણે શાળા પસંદગી આપવામાં આવશે, જે અંગે અલગથી પ્રવેશ સમયે સૂચનાઓ આપવામાં આવશે. તો મિત્રો આ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કોમન પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. તો હવે આપણે આગળ જણાવી દઈએ, આખે આખું જે જાહેરનામું છે તે આપને બતાવી દઈએ. અને જો તમે તે ડાઉનલોડ કરવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે. તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો કોમન પ્રવેશ પરીક્ષા 2023-24નું આ જાહેરનામું છે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે જે તારીખ 20/3/2023ના રોજ આ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આની તમામ વિગતો છે તે આપણે જોઈ ગયા. જો તમે તે ડાઉનલોડ કરવા માગતા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું, ત્યાંથી તમે તે ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી મિત્રો આપણે વધુમાં જણાવી દઈએ કેટલીક અગત્યની સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે કે આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન જ ફોર્મ માન્ય રહેશે અને મેરિટ મુજબ જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા સંબંધિત વિગતો છે તે સતત માહિતગાર થવા માટે મિત્રો અહીંયા વેબસાઇટ આપેલી છે www.sebexam.org. આ વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે અને તેના માટેના ફોર્મ પણ તે જ વેબસાઇટ એટલે કે sebexam.org પરથી ભરી શકાશે. તો મિત્રો આશા રાખું કે કોમન પ્રવેશ પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો
ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.